नमस्कार जैन विद्यार्थी मित्रों, हूँ दिव्यश ढिम्मर धोरण 9ના सामाजिक विज्ञानना पहला लेक्चरमां आप सौ विद्यार्थीओनुं हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे समाज विद्यामां अभ्यास करवानो छे धोरण 9માં। भारतमां अंग्रेजों कई रीते आव्या अने प्रथम विश्वयुद्ध, द्वितीय विश्वयुद्ध अने भारतना आज़ादी तरफना प्रयाण, आ वस्तु आपणे इतिहासना भागोमां जोईशुं। ए पछी एक पोर्शन हशे जे नागरिक शास्त्रनो हशे अने एक पोर्शन हशे ते भूगोल शास्त्रनो हशे। तो सौथी पहेला आपणे समाज विद्यानी शरूआत करिए। तो चेप्टर नंबर 1, भारतमां ब्रिटिश सत्तानो उदय। हवे विद्यार्थी मित्रों, तमे धोरण 8માં घणी बधी वस्तुओ समाज विद्यामां शीखीने आव्या छे, ए ज वस्तुओ पाछी धोरण 9માં रिपीट थवानी छे। आपणने खबर छे के भारतमां अंग्रेजो कई रीते आव्या અને એમણે સત્તાઓ કઈ રીતે સ્થાપી, જેમ કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ થયેલું હતું। આ પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોએ ભારતમાં પોતાની કોઠીઓ સ્થાપી હતી અને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ શાસન ચલાવવાની શરૂઆત કરી હતી। હવે સૌ પ્રથમ તો આપણે ખબર છે કે ભારતના મરી મસાલાની માંગ એ વિદેશમાં પહેલેથી જ ખૂબ હતી, બરાબર। અને આ પાઠની શરૂઆત જ એનાથી થાય છે કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી। તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો સાથે ભારત વચ્ચે મોટા પાયે વેપાર ધંધા ચાલતા હતા। ભારતનું રેશમી કપડું, ભારતનું મલમલ, મરી મસાલા, આ બધી વસ્તુઓની, આ બધી ચીજ વસ્તુઓની વિદેશોમાં, પશ્ચિમના દેશોમાં ખૂબ માંગ હતી। એટલે પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે વેપાર ખૂબ મોટા પ્રમાણમાં ચાલતો હતો। એ સમયે યુરોપના બજારમાં ભારતના મરી મસાલા, તેજાણા, મલમલ, રેશમી કાપડ, ઘડી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી હતી। કઈ કઈ વસ્તુઓ? તો કે ભાઈ મરી મસાલા, તેજાણા, મલમલ, રેશમી કાપડ, ઘડી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી હતી। હવે બનાવ એવો બન્યો કે, અને આ વેપાર કયા માર્ગે ચાલતો હતો? તો જે પશ્ચિમ અને પૂર્વના દેશો હતા એ વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળ માર્ગે, કયો? ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળ માર્ગે અને મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો। પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેના વેપાર એ ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળ માર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો। હવે થયું એવું કે આ માર્ગમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપોલ, યાદ રાખજો આ નામ, આ માર્ગમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપોલ એ વેપારનું મુખ્ય મથક હતું, બરાબર છે। આ જમીન માર્ગે અને જળ માર્ગે આ લોકો વેપાર કરવા આવતા હતા, એ વેપારનું મુખ્ય મથક, વચ્ચેનું મુખ્ય મથક કયું હતું? કોન્સ્ટેન્ટિનોપોલ એ ઈસવીસન 1453માં તુર્ક મુસલમાનોએ જીતી લીધું, બરાબર છે। આથી તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું એટલે યુરોપિયન પ્રજાને ભારતમાં આવવાનો જળમાર્ગ મળતો બંધ થઈ ગયો, બરાબર। આને કારણે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। કેમ? કારણ કે યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે એવું હતું નહીં, અને એવું નહીં હતું એ લોકોની વસ્તુ પણ, યુરોપિયન પ્રજાની વસ્તુ પણ ભારતમાં આવતી એ લોકો વેપાર કરતા હતા, બરાબર। કારણ કે ભારત પાસે ઘણી મોટી લાંબી દરિયાઈ સીમા છે, બરાબર, એ દરિયાઈ માર્ગે ઘણો મોટો વેપાર થતો હતો। પરંતુ આ તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું જેને કારણે પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારના માર્ગો બંધ થઈ ગયા અને યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે એવું હતું નહીં, તેને કારણે તેમને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી। ચલો હવે વાત કરીએ કે ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી, બરાબર છે। તો હવે આ તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું એટલે ઘણા બધા રાજાઓએ ભારતમાં નવો જળમાર્ગ શોધવા માટે અનેક પ્રયત્નો કર્યા, બરાબર, જેમાં પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા અને પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો આદર્યા। એમાં ભારતનો નવો જળમાર્ગ શોધતા શોધતા આફ્રિકામાં આવેલું કેપ ઓફ ગુડ હોપ, નામ યાદ રાખજો, કેપ ઓફ ગુડ હોપ, એ બાર્થોલોમ્યુ ડાઇઝે શોધ કરી હતી। કોને? બાર્થોલોમ્યુ ડાઇઝુ, યાદ રાખજો નામ, બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી હતી, ને એ જ માર્ગે, આ કેપ ઓફ ગુડ હોપ છે એ માર્ગે જ ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાને મળ્યો હતો, બરાબર છે। પછી આવ્યો ક્રિસ્ટોફર કોલંબસ,
બરાબર, એ ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદથી ભારત આવવાનો જળમાર્ગ શોધવાની યાત્રા આરંભી, અને એ ભાઈ ઈસવીસન 1492 માં શરૂઆત કરી અને એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી પડ્યો. હવે આ ભાઈના મનમાં એવો ભ્રમ રહી ગયો હતો કે ભાઈ મેં કયા ખંડની મેં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી નાખ્યો છે. એ મર્યો ત્યાં સુધી એના મનમાં એવો જ હતો કે ભારત આવવાનો જળમાર્ગ મેં શોધી નાખ્યો છે. પરંતુ વાસ્તવમાં ક્રિસ્ટોફર કોલંબસે જે યાત્રા શરૂ કરી હતી અને એટલાન્ટિક સમુદ્રના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ ખાતે આવીને અટકી હતી, એ ખરેખરમાં એ વેસ્ટ ઇન્ડિઝ ટાપુ હતો, અને અમેરિંગો વેસ્પુચીએ એને અમેરિકા એવું નામ આપ્યું હતું. બરાબર, કોણે? અમેરિગો વેસ્પુચીએ. બરાબર, નામ યાદ રાખજો. આ પણ હવે આવ્યો વાસ્કો દ ગામા. બરાબર, તો વાસ્કો દ ગામા પોર્ટુગીઝના દેશનો વતની હતો. પરીક્ષામાં તમને પૂછી શકે કે વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો. જો આ બધી વસ્તુથી તમે પરિચિત જ છો, આગળ ભણી આવ્યા છો, વાસ્કો દ ગામા એ પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા એ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. બરાબર, કેપ ઓફ ગુડ હોપ થી થઈને બરાબર ભારતના કયા બંદરે પહોંચી આવ્યો હતો? કલિકટ બંદરે. અને એ માટે એને ભારતીય ખલાસીની મદદ લીધી હતી. બરાબર છે, તો એ વાસ્કો દ ગામા એ કેપ ઓફ ગુડ હોપ ના માર્ગેથી થઈને કલિકટ બંદરે પહોંચી આવ્યો હતો. અને આ કલિકટ બંદર ઉપર એને એ સમયના રાજા સામુદ્રિક, જેનું નામ હતું ઝામોરિન, બરાબર, એની પાસે વેપાર કરવાનો પરવાનો માંગ્યો અને ત્યાં વેપાર કરવા માટે એની કોઠીઓ સ્થાપી. આમ પોર્ટુગીઝ પ્રજા એ નવા જળમાર્ગની શોધક હતી. બરાબર, એ પોર્ટુગીઝ નાવિક, શું નામ હતું એનું? વાસ્કો ગામા. અને વેસ્ટ ઇન્ડિઝ ટાપુની શોધ કરી હતી ક્રિસ્ટોફર કોલંબસે. કેપ ઓફ ગુડ હોપ ના ભૂસીરની શોધ કરી હતી બાર્થોલોમ્યુ ડાઇઝે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે ધીરે ધીરે આ નવો જળમાર્ગ શોધાઈ ગયો એટલે ભારતમાં નવી પ્રજાઓનું આગમન થશે. ધીરે ધીરે ફ્રેન્ચો આવશે, હોલેન્ડના વલંડાઓ આવશે, નેધરલેન્ડની ડચ પ્રજાતિ આવશે, અંગ્રેજો આવશે, પોર્ટુગીઝ તો આવી જ ગયા હતા. તો હવે પછીના ટોપિકમાં આપણે જોઈશું કે ભારતમાં કઈ કઈ પ્રજાઓ ભારતમાં પોતપોતાની કોઠીઓ સ્થાપી અને કઈ પ્રજાને ભારતમાં સત્તા સ્થાપવામાં સફળતા મળી, એના પછીનો અભ્યાસ એ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો 3-9 ક્લાસીસ. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.